ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ. સ્ટાન્ડર્ડ થર્ડ, સબ્જેક્ટ ગુજરાતી, પેજ નંબર 17. સ્ટુડન્ટ, વાર્તા છે વાદરા વિશે. તો વાદરાની ગમ્મત આપણે સાંભળીશું. વાદરાની ગમ્મત. ગુલાબી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો, કૂકડો કૂકડે કૂક કરતો હતો. તે વખતે કેટલાક વાદરાને આકાશમાં ફરવા નીકળવાનું મન થયું. એક નાનો વાદરું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે, આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ ને ગમ્મત કરીએ. એક મોટા વાદરાએ દીવો સળગાવ્યો, બધા વાદરાએ કપડાં પહેરવા માંડ્યા. રાતા, પીરા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરીને વાદરા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદરા પીણા અને ફિક્કા થઈ જવા લાગ્યા. એમણે પહેલાં મોટા વાદરાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદરાએ કહ્યું, બધા વાદરા ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું એકલાનું અહીં રાજ નથી. બધા વાદરા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદરા ભેગા થઈને એક મોટા પહાડ જેવા કાળા વાદરાની પાછળ જઈને બેઠા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું, પણ દીવાનું ટેજ પૂરું ઢકાયું નહીં. પહેલાં મોટા વાદરાએ પવનને મદદે બોલાવ્યો. પવનને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું. હવે વાદરા પવનની જાડીમાં ગાડીમાં બેસી દોડવા લાગ્યા. આકાશમાં દોડાદોડી પડ્ડા પડી ને ઢમા ચકડી થઈ રહી. ધોળા, પીરા ને બીજા નાના વાદરાને મોટા વાદરાએ પોતાની ઓઠે લઈ લીધા. બધે કાણું કાણું થઈ ગયું. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો. પોતાની જીતથી વાદરાની આંખો ચમકવા લાગી. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વીજળી ઝબકવા માંડી. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદરા પહેલાં દીવાની સામે જોરથી હસવા લાગ્યા. ખૂબ જોર જોરથી ખખડાટ હસવા લાગ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. અને આ મોટી જીતના આનંદમાં વાદર એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરીફની ગમ્મત કરી બધા વાદરા પોતપોતાને ઘેર ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થયો. બાર મિત્રો, આપણે આ સ્ટોરીનો વાર્તાનો અર્થ સાંભળી સમજીશું કે ગુલાબી એવી ઠંડી હતી, પવન ધીમે ધીમે વાતો હતો અને કૂકડા પણ કૂકડે કૂક બોલવા લાગ્યા. તે વખતે કેટલાક વાદરાને આકાશમાં ફરવાનું નીકળવાનું મન થયું. ત્યારે નાના નાના વાદરાઓને થયું કે ચાલો આપણે ફરવા નીકળીએ. એક નાનું વાદરું બોલ્યું, આ રાત અહીંથી જાય તો અંધારું મટે. ત્યાં સૂરજની સામે એક મોટું કાળું વાદળ હતું. જો એ વાદરું ત્યાંથી ખસી જાય તો સૂરજનો પ્રકાશ બધા તરફ ભરે અને આપણે સારા સારા કપડાં પહેરી ફરવા જઈએ અને ગમત કરીએ. પણ નાનું વાદરું બોલ્યું કે આપણે સારા સારા કપડાં પહેરી અને ફરવા જઈ અને ગમત કરીશું. એક મોટા વાદરાએ દીવો સળગાવ્યો, બધા વાદરાએ કપડાં પહેરવા માંડ્યા. મોટા વાદરાએ દીવો સળગાવ્યો, રાતા, પીરા, ગુલાબી, જાંબલી એમ રંગબેરંગી કપડાં પહેરી બધા ફરવા નીકળ્યા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે સૂર્યોદય થાય છે. નીચેથી બધાને શું લાગ્યું કે સાંજ પડતા જો ગુલાબ બધું આખું આકાશ ઓરેન્જ થઈ જાય તો કેવું સુંદર લાગે છે. તો બધાને શું થયું કે સવારે સવાર પડ્યું, સૂર્યોદય થયો. દીવાની જ્યોત મોટી થઈ એટલે કેટલાક વાદરા પીળાને ફિક્કા થઈ ગયા. જેમ જેમ સૂરજ ઉપર નીકળવા લાગ્યો તેમ તેમ પ્રકાશ વધતો ગયો, તેમ તેમ વાદરાની ફિકાસ થવા લાગી. એમણે પહેલાં મોટા વાદરાને આ વિશે ફરિયાદ કરી. મોટા વાદરાએ કહ્યું, બધા વાદરાને ભેગા થઈ જાઓ અને દીવાને કહી દો કે એનું રાજ નહીં ચાલે. બધા વાદરા ભેગા થઈ જવા માંડ્યા. ઘણા વાદરા ભેગા થઈ ને એક મોટા પહાડ જેવા કાળા વાદરાની પાછળ જઈ બેઠા. મોટું એવું વાદરું હતું કાળું, એની પાછળ જઈને
બેસી ગયા. નીચેથી લોકો કહેવા લાગ્યા કે આકાશ ઘેરાવા લાગ્યું છે, જેમ આપણે વાદળા કારા કારા થઈ જાય, કારા ભમર જેવા, તો આપણે પણ કહે ને કે જો હવે વરસાદ આવશે, આકાશ ઘેરાવા લાગ્યું છે. પણ દીવાનું ટેજ પૂરું ધકાયું નહીં, પહેલાં મોટા વાદળાએ પવનને મદદે બોલાવ્યો. તો પણ વાદળા સૂરજનો પ્રકાશ એટલો બધો હતો કે દીવાનો પ્રકાશ ઓલતો ન હતો, તેથી તે લોકોએ પવનદેવને મદદે બોલાવ્યા. પવનદેવને તો એ જ ગમતું હતું, એણે એનું કામ શરૂ કરી દીધું. નીચેથી લોકો કહેવા લાગ્યા કે વાવાઝોડું આવ્યું, જેવી રીતના પવન ફૂંકાયો એવી નીચેના લોકો કહેવા લાગ્યા કે હવે વાવાઝોડું આવ્યું છે. હવે વાદળા પવનની ગાડીમાં બેસી દોડવા લાગ્યા. બધા પવનની સાથે આમથી આમ દોડાદોડી ધમાચકડી કરવા લાગ્યા. ધોળા પીરા અને બીજા નાના વાદળાને મોટા વાદળાએ પોતાને ઓથે લીધા અને બધા કારું થઈ ગયું. બધા વાદળા કારા થઈ ગયા. દીવો તો કોણ જાણે ક્યાં ચાલ્યો ગયો, દીવો ત્યાંથી વયો ગયો. સૂરજ કારા વાદળાની અંદર છુપાઈ ગયો. પોતાની જીતથી વાદળાની આંખો ચમકવા લાગી. પોતાને વાદળાને શું થયું કે હવે સૂરજ ધકાઈ ગયો છે, તો એ લોકોને આનંદ થયો. તો એ લોકોને આનંદથી આંખો ચમકવા લાગી. તો નીચેના લોકોને શું લાગ્યો કે વીજળી ઝબકવા માંડી, વીજળી ચમકે છે. એકબીજાની સામે આંખો ચમકાવતા વાદળા પેલા દીવાની સામે જોરથી હસવા લાગ્યા. તે લોકો તે દીવાની મજાક ઉડાવવા લાગ્યા અને જોરથી ખડખડાટ હસવા લાગ્યા. નીચેના લોકો કહેવા લાગ્યા કે આકાશ ગાજવા માંડ્યું. બધાને શું થયું કે આકાશ ગાજે છે. વાદળાના આ મોટી જીતના આનંદમાં વાદળા એટલું હસ્યા કે એમની આંખોમાંથી આનંદની ધારાઓ વહેવા લાગી. તો એ લોકોને એટલા ખુશ થઈને એ લોકો એટલા હસતા હતા કે આંખમાંથી પાણી ટપકવા લાગ્યું. તો નીચે ધરતીના લોકોને લાગ્યું કે વરસાદ વરસવા માંડ્યો. પછી હરીફની ગમત કરી બધા વાદળા પોતપોતાના ઘેર ચાલ્યા ગયા. પછી બધાને થયું કે વાદળા પોતપોતાના ઘરે ચાલ્યા ગયા. ધરતી પરના લોકો કહેવા લાગ્યા કે વરસાદ હવે બંધ થઈ ગયો છે. તો સ્ટુડન્ટ, આ વાર્તા છે પેજ નંબર 17 અને પેજ નંબર 18 ઉપર. તમારે તેના પ્રશ્નના જવાબ લખવાના છે. વાતચીત તરીકે છે, એમાં 8 તમારે ક્વેશ્ચન તમારી નોટબુકમાં લખી અને એના આન્સર સાથે લખવાના છે. થેન્ક યુ.